તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છે તમારો પ્રિય મિત્ર પીઆર ટેલર, ને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલરની અંદર. તો આજે આપણે વાત કરીએ છીએ કે બ્લાઉઝ બનાવવા માટે સૌથી પહેલાંમાં પહેલાં શું જરૂરી છે. એટલે કે મીન્સ કે આપણે ધગસ, બ્લાઉઝ બનાવવા માટે ધગસ સૌથી મહત્ત્વની વસ્તુ છે. તો એના પહેલાં મેં તમને કહી દઉં કે પીઆર ટેલર તરફથી તથા પીઆર ટેલરના પૂરા પરિવાર તરફથી તથા પીઆર ટેલરની આખી ટીમ તરફથી તમને સૌને હેપી દિવાળી તથા હેપી ન્યૂ યર. આપનું નવું વર્ષ ખૂબ જ સારું રહે, કામમાં દરેક વસ્તુની અંદર ખૂબ જ સારું રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીશું. અને તમારું કામમાં દરેકે દરેક વસ્તુની અંદર તમે આગળ રહો, આગળ વધો, ખૂબ મોટું નામ થાય તમારું તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ સર્વને પાઠવીએ છીએ. હવે આજનો જે વિષય છે આપણો, જે આ ધગસ જે વસ્તુ છે એ એક એવી વસ્તુ છે કે અમુક લોકો એવું કહે, અમુક જણ એવું કહે છે કે મારી બાજુમાં ટેલરનું કામ થાય છે અને મેં જોયું તો મને ઈચ્છા થઈ ગઈ કામ કરવાની અને મેં શીખવા માગું છું, એને ધગસ ના કહેવાય. બરાબર છે? અમુક એવું કહે છે કે મેં આ જગ્યાએ વાંચ્યું હતું તથા તમારો એક વિડીયો જોયો, એટલે મારો, અને મને વિડીયો જોયો તો મને સારો લાગ્યો તો મને ઈચ્છા થઈ ગઈ કામ કરવાની, ચાલુ કરવાની, એને ધગસ ના કહેવાય. ધગસ કોને કહેવાય એ મેં તમને પહેલાં જણાવીશ. તો એક મેં ત્રણ એક દાખલા આપવા માગું છું જેમને મેં શીખવાડ્યું છે કામ અને આજે કરે છે એ લોકો કામ, તેવા ત્રણ દાખલા મેં આપીશ તમને. હવે આ જે ત્રણ દાખલા છે, સૌથી પહેલાંમાં પહેલી વાત એ કરીશ કે એક ભાઈ છે, આર્કિટેક્ટનું કામ કરે છે. હવે એ આર્કિટેક્ટનું કામ કરે છે પણ એમના ઘરમાંથી ટેલરિંગનું કામ એમના વાઇફ કરતા હતા કામ. તો એમના વાઇફને આવું તેવું આવડતું નહોતું, એ સાદું સિમ્પલ બનાવી લેતા હતા. તો એમને બી એવું થયું કે ચાલો અત્યારે લોકડાઉન થયેલું છે તો આપણે કંઈક નવું કરીએ, ટાઈમ છે આપણી પાસે તો કંઈક નવું શીખીએ કે નવું કરીએ. તો એમને મારો કોન્ટેક કર્યો અને મારી જોડે શીખા. 3 મહિનાની અંદર કમ્પ્લીટ બ્લાઉઝનું કટિંગ, સિલાઈ, દરેક વસ્તુનું નોલેજ એમને 3 મહિનાની મેં કમ્પ્લીટ કરી દીધું. આપણો ક્લાસ તો 1 જ મહિનાનો છે પણ એમને પ્રેક્ટિસ, રાત દિવસ પ્રેક્ટિસ કરીને એ કમ્પ્લીટ એમને થઈ ગયા ટેલરમાં, એટલે આ બ્લાઉઝ બનાવવાની અંદર. હવે બીજો દાખલો એ છે કે એક વ્યક્તિ છે, એક ભાઈ છે મારા જેવા જ, હીરા ઘસવાની કારખાનાની અંદર કામ કરે છે. હવે એમને ઈચ્છા એવી થઈ કે મેં ટેલરિંગનું કામ કરું, અને એટલે કેવું કે આપણે કામ જે હીરા ઘસવાનું છે તે પણ ચાલુ રાખવાનું ને જોડે જોડે ટેલરિંગનું બી કામ કરીશ તો મારું કંઈક વધારો થશે, એટલે લાઈફમાં કંઈક આગળ વધીએ એવું વિચાર્યું ભાઈએ. તો એમને મારો કોર્સ જોઈન કર્યો. આખો દિવસ વ્યક્તિ કારખાનામાં કામ કરે અને નાઇટમાં આવીને આ કામ શીખે. બરાબર? ત્રીજી વ્યક્તિ એ છે કે ઘરમાં એક લેડીઝ છે, ઘરમાં 7 થી 8 જણનો પરિવાર હોવા છતાંય કામ શીખવા માટેનો ટાઈમિંગ એ કાઢી લે છે, ભલે એ દિવસ હોય કે રાત હોય, અને એ પોતે કામ શીખે છે. ધગસ કોને કહેવાય? ટાઈમ ના સેટ થતો હોય તો પણ ટાઈમને સેટ કરે અને એ કામને મનથી, દિલથી કરે, એને ધગસ કહેવાય. અને કામ તો જ આવડે. અને કહેવાય છે, અમુક લોકો એવું કહે છે કે મારા ગામમાં 10 ટેલર છે, હવે
પછી મારે મેં શીખીશ તો મારે ખાલી મારે શીખી શું કરવાનું? ભાઈ એ 10માંથી જો 10-10 એવું વિચારતા હોત કે ભાઈ ઓલરેડી 3-9 ટેલર છે અને આપણે નહીં કરવું, તે 10 થાત જ ના. એટલે કહેવાનો મતલબ શું છે કે માણસને શીખવા માટે અંદરથી પ્રેરણા થવી જોઈએ, એને ધગસ હોવી જોઈએ કે ભાઈ મારે શીખવું જ છે આ કામ, મારે આ કરવું જ છે આ કામ. તમે કહેતા હશો કે પિયર ભાઈ આજે આવું કેમ બોલે છે? મારું બોલવાનું કારણ આજે એ છે કે આજે આજથી શરૂઆત થાય છે નવા વર્ષનું, બરાબર છે? તો નવા વર્ષથી આપણે જે બી ટેલર કામ શીખવા માંગે છે, મેં પણ પૂરેપૂરો ટેલર નથી, મને બી અત્યારે કોઈ શીખવાડે તો મેં બેસી જ જઈ શીખવા માટે, કારણ કે ટેલરિંગનું કામ એવું છે કે એક કોઈ દિવસ પૂર્ણ ના હોય, પૂરું કામ ના હોય, રોજ નવું 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 આયા જ કરશે. એટલે પૂરા કારીગર તો કહેવાય જ ના. જેમ કે મેં અધૂરો એ છું કે મને જેન્ટ્સ કામ નથી આવડતું અને મને એમાં ઇન્ટરેસ્ટ પણ નથી, ધગસ નથી, એટલે મેં કરતો જ નથી. મને ઇન્ટરેસ્ટ લેડીઝ કામમાં છે, મેં બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોળીને એ બધામાં ઇન્ટરેસ્ટ વધારે ધરાવું છું, એટલે મેં એ જ કામ પસંદ કરું છું અને સારી રીતના એને શીખું છું અને તમને શીખવાડું છું. જેટલું મેં ધ્યાનથી શીખીશ નવું કામ, એટલું મેં તમને ડિટેલમાં શીખવાડીશ, એ મારી ધગસ છે. તો આજથી નવા વર્ષનો પ્રારંભ થાય છે, તો નવા વર્ષમાં આપણે આ વર્ષની મય જે આવનારું વર્ષ છે તેમાં કંઈક કરીને બતાવીએ, કંઈક આગળ વધીએ અને કંઈક થઈને બતાવીએ, એવું નિયમ લઈને આજના દિવસની શરૂઆત કરીએ. આજ કહેવા માટે આજનો વિડિયો આ છે કે શરૂઆત કરશો તો આગળ આવશો. ગયા વર્ષમાં જે પ્રોબ્લેમો બધા થયા છે તેને જોઈને નવા વર્ષની અંદર ની શરૂઆત કરો, નવું કામ શીખો, નવું નવું શીખવાનું મળશે, નવું નવું જોવાનું મળશે, ઘણું બધું આપણી ચેનલથી પણ શીખવા મળે છે તમને, બીજા બધા ટેલરો બી એમના યુટ્યુબના ચેનલની અંદર શીખવાડે છે તેમાંથી પણ શીખો અને આગળ આવો, બરાબર છે? મેં એવું નથી કહેતો કે તમે મારા પર પાસે જ ખાલી શીખો, જ્યાં બી તમને શીખવા મળતું હોય, જે પણ શીખવા મળતું હોય, તમને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય ત્યાંથી શીખો અને આગળ આવો. તમારો ઇન્ટરેસ્ટ, તમારી ધગસ એ જ તમને આગળ લાવશે. તો આજ સાથે આજના વિડીયોની એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો. જોવાવાળા નવા હોય, બ્લાઉઝનું ને ડ્રેસનું શીખવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ લેજો અને આજુબાજુમાં અડોસ પડોશની અંદર આપણા વિડીયોને શેર પણ કરી દેજો. અને ક્લાસમાં જે લોકોને બી જોડાવાનું બાકી હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, તેમાં જોડાઈ શકે છે. અથવા તો ફરમા મંગાવવા માગતા હોય તો એ બી વોટ્સઅપ પર મેસેજ કરી અને એની માહિતી મંગાવી શકો છો. તો ચાલો તારે આજના માટે આટલું જ. ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો બાય.